આર યુલ ટુ સી ધન ના થયું છે હવે વચ્ચે હું કોઈ પ્રશ્ન પૂછું તો એનો જવાબ તમે આપતા રહેજો કેમકે કનેક્શન લોસ થઈ ગયું હશે તો મને ખ્યાલ ત્યારે જ આવશે જો તમારો જવાબ બંધ થશે તો કનેક્શન લોસ થયું હશે તો ખ્યાલ નહી આવશે નહીં એટલે વચ્ચે જરાક આપણે કોમ્યુનિકેશન પણ કરતા રહીશું જસ્ટ ફોર ચેકિંગ ધ કનેક્શન ઓકે આપણે જે પ્રોગ્રામ બનાવવાનો છે એ કંઈક આ રીતનો છે જુઓ જરાક પહેલા તો ડેફિનેશન સ્ક્રીન દેખાય છે બધાને બ્લુ કલરની લ હા સર નથી દેખાતી નથી દેખાતી એક મિનિટ પ્રેઝન્ટેશન તો ચાલુ જ છે પર દેખાય તમાર માં નથી આવતું હવે જુઓ તો આ રીતનું છે રાઈટ પ્રોગ્રામ ટુ આઈડેન્ટિફાઈ નંબર ઓફ સ્પેસિસ નંબર ઓફ ટેપ્સ લાઇન્સ વર્ડ્સ એન્ડ કેરેક્ટર્સ ઇન ગીર પેરેગ્રાફ મતલબ તમારા પ્રોગ્રામનું જે ઇનપુટ છે કઈક સપોઝ આ રીતનું હોય તમે ધારો કે એક પ્રો એક પેરેગ્રાફ ઇનપુટ કરો છો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી હવે આવું એક પેરેગ્રાફ તમે ઇનપુટ કર્યો તો તમારે આઉટપુટમાં શું જોઈએ છે કે આ પેરેગ્રાફની અંદર નંબર ઓફ કેટલી છે આ સ્પેસીગ્રાફમાં સ્પેસ કેટલી છે યાર યુ કેન સી સ્પેસ છે રામ પછી સ્પેસ લક્ષ્મણ પછી સ્પેસ પછી જય પછી કોઈ સ્પેસ નથી બોલો પછી સ્પેસ અને હનુમાન પછી સ્પેસ કેટલી સ્પેસ થઈ ટોટલ એક બે ત્રણ અને ચાર સ્પેસ છેડમાં એક ટેપ બટન હોય છે જો તમે ટેપ બટન દબાવો તો મોટી સ્પેસ આવશે દાખવે કે આમ દબાવો તમે તો અહીં જરાક સ્પેસ મોટી આવશે તો હવે જો આઉટપુટ જોઈએ તો કેવું થશે વિચારો હવે સ્પેસ કેટલી થઈ ગઈ યસ હવે સ્પેસ કેટલી છે આ પેરેગ્રાફમાં ફરીથી કનેક્શન લોસ તો નહીં થઈ ગયું હલો નો સર ચાલુ છે ચાલુ છે એટલે જવાબ નથી આવતો એટલે કીધું કે લોસ થઈ ગયું શું હમ આમાં હવે સ્પેસ કેટલી રામ પછી સ્પેસ સ્પેસ મતલબ વચ્ચે જગ્યા એક સ્પેસ લક્ષ્મણ પછી ટેબ છે બોલો હનુમાન કી બોલો પછી એક સ્પેસ અને હનુમાન કી પછી વચ્ચે જગ્યા આવે અને ટેબ કેવાય ઓકે આની અંદર લાઈન કેટલી છે આ પેરેગ્રાફમાં ટોટલ નંબર ઓફ લાઈન કેટલી છે યસ બોલ તારો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી લાઈન કેટલી છે થ્રી કેટલા છે કેટલા શબ્દો છે એ રામ એક શબ્દ લક્ષ્મણ બીજો શબ્દ જાનકી ત્રીજો જય ચાર પાંચ છ અને સાત શબ્દો છે કેટલા શબ્દો છે સાત શબ્દો तो नंबर ऑफ स्पेस के नंबर ऑफ टैब्स के लाइन के वर्ड्स के कैरेक्टर्स नंबर ऑफ कैरेक्टर्स के नंबर ऑफ कैरेक्टर्स मतलब अक्षर के गणो तो आना अक्षर के राम में त्र अक्षर एक बे त्र त्र कैरेक्टर आ चार पांच छ सात आठ नौ थर्टी दस अगर बार चौदह

પહેલા તો પેરેગ્રાફ ઇનપુટ કરવા માટેનું પ્રોગ્રામિંગ આપણે ઓલરેડી શીખેલા છીએ પહેલા તો મારે એક સ્ટ્રિંગ હું ડિક્લેર કરું દાખલા તરીકે પેરેગ્રાફ કૌંસમાં ધારો કે પાંચસો શબ્દોનો પેરેગ્રાફ હું લઉં છું પાંચસો કેરેક્ટર નું આની અંદર ટોટલ પાંચસો વેરિયેબલ ડિક્લેર થયા આમાં પાંચસો કેરેક્ટર સ્ટોર કરી શકાય મેક્સિમમ પ્રિન્ટ એફ એન્ટર એની પેરેગ્રાફ સ્લેશ એન

તો આ તમારું જે કહેવાય કે પેરેગ્રાફ ઇનપુટ કરવા માટેનું જે લખાશે ઇનપુટ કરીએ ત્યારે એમ્ફરસન સાઇન આવતું હોતું નથી તો સૌથી પહેલા તો પેરેગ્રાફ ઇનપુટ થાય છે કે નહીં લેટેસ્ટ ચેક એને પ્રિન્ટ બી કરીને જોઈ લઈએ ડબલ કોટેશનમાં પેરા ઇઝ ઇક્વલ ટુરા તો એકાફ નું ઇનપુટ અને આઉટપુટ થાય છે કે નહીં એન્ટર એની પેરેગ્રાફ હું એ લખું રામ લક્ષ્મણ પછી ટેબ આપું જય બોલો તો આ એક આપણે પેરેગ્રાફ ઇનપુટ કર્યો જાનકી જય બોલો હનુમાન કી હવે પેરેગ્રાફ ઇનપુટ થશે આ પેરેગ્રાફ આખો જે છે એ પેરા નામના વેરિયેબલમાં સ્ટોર થશે એ આપણે જાણીએ છીએ એક ગેટ સીએચ લખ્યું નથી એટલે આઉટપુટ ના આવ્યું ગેટ સીએચ લખેલું હોત તો તમારું આઉટપુટ આવત આઉટપુટ કઈક આ રીતનું આવે આપણે વિન્ડો સ્ક્રીન જોઈ લઈએ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી મતલબ એક પેરેગ્રાફ ઇનપુટ અને આઉટપુટ તમે જોઈ શકો છો તો પેરેગ્રાફ ઇનપુટ તો થઈ ગયું હવે આ પેરેગ્રાફમાં કેટલા કેરેક્ટર્સ છે કેટલા વર્ડ છે કેટલી સ્પેસ છે આ બધું મારે શોધવાનું છે તો એ કેવી રીતે શોધીશું મારે શું કરવું પડશે ધારો કે હું એવું કરું કે એક ફોર લુપ મારે લેવું પડશે દરેકે દરેક કેરેક્ટર ને ચેક કરવું પડશે ઇન્ટીજર ધારો કે આઈ નામનો વેરિયેબલ લીધોની લેન્થ પણ હું શોધી નાખું લેન્થ અથવા સિમ્પલ એલ તો પણ એલ એલ લેન્થ માટે ઇઝ ઇક્વલ ટુ માં વેરિયે હવે આ આર એલિયન શું કરશે તમારા આખા પેરેગ્રાફ નું જેટલી બી લેન્થ છે એ એ કેલ્ક્યુલેટ કરીને આપી દેશે હવે એ કેલ્ક્યુલેટ કરવાનું કારણ શું તો હું એક ફોર લૂપ લઉં છું એ ફોરલુપમાં લેન્થ સુધી હું ફોરિંગની લેન્થ છે આઈ લેસ ધેન એલ આઈ પ્લસ પ્લસ મતલબ આ લૂપ ક્યાં સુધી ફરશે જ્યાં સુધી સ્ટ્રીંગની લેન્થ છે ત્યાં સુધી દરેકે દરેક કેરેક્ટર માટે આ લૂપ ફરશે हम हूँ चेक करू कि इफ तो पेरा ऑफ आई पेरा ऑफ आई इज इक्वल टू इज इक्वल टू स्पेस हो स्पेस मतलब शु आ रीते हूँ जस्ट स्पेस लखी दईस तो જ્યારે પણ પેરાવ 5 સ્પેસ થાય ત્યારે હું એક કાઉન્ટર મૂકી દઉં કાઉન્ટર માટે એક વેરીએબલ લઉં કે ધારો કે આ સાનું કાઉન્ટર છે સ્પેસ કાઉન્ટર તો SPC સ્પેસ કાઉન્ટર માટે આપણે વેરીએબલ લીધો SPC એસપી સ્પેસ એટલે સ્પેસ ગણવા માટે કેટલા સ્પેસ છે એ ગણવા માટેનું ઇન્ટીજર વેરીએબલ મેં લીધો તો જ્યારે પણ સ્પેસ આવશે પેરા ઓફ આઈઝલ ટુ ઇઝ ઇક્વલ ટુ સ્પેસ ટુ એસપી શરૂઆતમાં જીરો લઈ લઈએ આપણે કે સ્પેસ કાઉન્ટર પહેલા સ્પેસ કાઉન્ટર જીરો છે અને જ્યારે પણ સ્પેસ આવશે ત્યારે સ્પેસ કાઉન્ટરમાં એકનું ઇન્ક્રીમેન્ટ થશે હવે આમાં પહેલી વખતે પેરા ઓફ આઈ કેટલું હશે કોણ કેસે પેરા ઓફ આઈ પેરા ઓફ આઈ મતલબ આઈ જીરો થી ચાલુ થાય છે તો ફર્સ્ટ ટાઈમ લુપ એક્ઝિક્યુટ થાય એટલે આપણી જે ઇનપુટ સ્ટ્રીંગ હતી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી એમાં પેરા ઓફ આઈ એટલે આઈ પેલા જીરો હશે યસ બધાને સંભળાય છે હેલો હમ તમારા આ જે તમે ઇનપુટ કર્યુંન એપ દ્વારા એટલે આ પેરા નામનો જે એરે છે એમાં વેલ્યુ આવી ગઈ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી પેરા જીરો એટલે કેટલા પેરા જીરો પેરા જીરો પેરા જીરો આમાં શું વેલ્યુ હશે આર હશે રાઈટ પછી પેરા વન માં પેરા વન માં એ હશે પેરા ટુ માં એમ એમ હશે અને પેરા થ્રી માં નલ નલ નહીં હોય સ્પેસ હશે શું હશે સ્પેસ આ સ્પેસ પણ એક કેરેક્ટર છે તો જયારે જયારે આમાં શું કર્યું આપણે આઈ જીરો થી ચાલુ કર્યું આઈ લિઝ પ્લસ પ્લસ મતલબ તમારી આખો પેરેગ્રાફની ટોટલ લેન્થ શોધી નાખશે અને આઈ જીરો થી ચાલુ કરીને ટોટલ લેન્થ સુધી લુપ ફરશે જ્યારે જયારે પેરા ઓફ આઈ સ્પેસ આવશે ત્યારે સ્પેસનું કાઉન્ટરમાં એકનું ઇન્ક્રીમેન્ટ થશે સ્પેસનું કાઉન્ટર શરૂઆતમાં જીરો છે હવે જ્યારે પણ સ્પેસ આવશે ત્યારે સ્પેસનું કાઉન્ટર શું થશે સ્પેસ કાઉન્ટર બરાબર સ્પેસ કાઉન્ટર પ્લસ વન મતલબ જીરો એક એટલે એક થશે આ ક્યારે થશે પહેલી વખત એમાં કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ નહીં થાય પછી પેરા ઓફ વન એ પણ સ્પેસ નથી કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ નહીં થાય પેરા ઓફ ટુ એ પણ સ્પેસ નથી કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ નહીં થાય પેરા ઓફ થ્રી પેરા ઓફ થ્રી કેટલા છે સાચી જયારે આ પેરા ઓફ થ્રી માટે કન્ડિશન સાચી સ્પેસ નું કાઉન્ટરમાં તમારું એકનું ઇન્ક્રીમેન્ટ થશે હવે तो पेरा ओ हो इज़ इक्वल टू इज़ इक्वल टू टेब टेब ने के लिखा से सिंगल कोटेशन में टी तो टेब हो तो, तो टेब नु एक काउंटर लै ली जेम स्पेस नाउंटर लीधु एम टेब काउंटर टेब सी તો ટેબ સી ઇઝ ઇક્વલ ટુ ટેબ સી પેલા ટેબના કાઉન્ટરમાં ઇન્ક્રીમેન્ટ થયું ઓકે બીજું શું શોધવાનું છે તો સ્પેસ આપણે શોધી નાખ્યા ટેબ શોધી નાખ્યા હવે લાઇન લાઇન શોધવાની છે માટે સ્લેશ સ્લેશ એન એન સિંગલ ત્યારે એન્ટર મારો ત્યારે સ્લેશ એન આવી જાય અંદર જયારે તમે પેરાગ્રાફ ઇનપુટ કરતા હોય એમાં જયારે પણ એન્ટર મારશો ત્યારે એની અંદર સ્લેશ એન આવશે તમારી સ્ટ્રિંગ કઈક આ રીતની છે ઇનપુટ સ્ટ્રિંગ કઈક આપણે આ રીતે લખીશું आई हूं एक कमेंट કરીને લખું ઇનપુટ આપડું કેવું છે આપડું ઇનપુટ કઈક આ રીતનું છે રામ लक्ष्मण જાનકી જાનકી માં એક સ્ટેપ આપી દીજે ટેબ તે ફોલો હનુમાન કી પછી રામલક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી હવે આની અંદર તમે જોઈ શકો છો કે અહીં આ આખું વસ્તુ તમારા પેરા નામના એરેમાં સ્ટોર થશે પેરા જીરો ની વેલ્યુ આર હશે પેરા વેલ્યુ એલ હશે આ રીતે આખા જેટલા બી કેરેક્ટર છે તમારા શાની અંદર સ્ટોર હશે પેરા નામના વેરિયેબલમાં પેરા નામના એરે વેરિયેબલમાં આ એકચ્યુલી એક વેરિયેબલ નથી આ પાંચસો કેરેક્ટરનો એરે છે તો એક એક જે વેરિયેબલ છે એમાં એક એક કેરેક્ટર સ્ટોરાશે તો અહી આપણે આની અંદર લાઈન કેટલી છે જરાક જુઓ તો આમાં લાઈન કેટલી છે યસ કેટલી લાઈન છે આ પેરેગ્રાફમાં ચાલુ છે કે બંધ થઈ ગયું યસ

ત્રણ છે ને હા તો આટલી બધી વાત નહીં કરવાની જવાબ ફટાફટ આપો તો આપણું આગળ કામ ચાલે ઓકે તો ત્રણ લાઈન છે ઓકે આમાં સ્લેશન કેટલી વખત આવશે એ જરા મને કહો આમાં સ્લેશન કેટલી વખત આવે તમે એન્ટર કેટલી વખત માર્યું ચલો રામ લક્ષ્મણ જાનકી પછી એન્ટર માર્યું પછી જય પછી એન્ટર માર્યું કેટલી વખત એન્ટર વાગે છે સ્લેશન કેટલી વખત આવે આમાં બે બે વખત 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 સ્લેશન 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 છે તો 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 પણ હોય હોય લાઈન લાઈન થશે થશે પાંચ કેટલી મતલબ જેટલી વખત સ્લેશન છે એના કરતા લાઈન એક વધાર આવશે રાઈટ એટલે અહીં મારે લાઈન કાઉન્ટર જે મૂકવું લાઇન કાઉન્ટર એમાં શરૂઆતમાં હું એની જીરો થી કે એક લાઇન કરતાં એક લાઇન કાઉન્ટરમાં હું શું કરીશ એક કેરેક્ટર વધારે લઈશ મતલબ એક ઇન્ક્રી જે એનું ઇનિશિયલાઇઝેશન છે જીરો થી કરવાની જગ્યાએ એક થી કરીશ કેમકે બે લાઇન ત્રણ હશે અને ત્રણ સ્લેશન હશે તો લાઇન ચાર હશે એટલે શરૂઆતમાં આપણે એક થી ઇનિશલાઇઝ કરીશું તો જયારે બી સ્લેશન આવશે ત્યારે સ્લેશન ગણી નાખીએ લાઈન કાઉન્ટર ઇઝ ઇક્વલ ટુ લાઇન કાઉન્ટર પ્લસ વન તો લાઇન કાઉન્ટ થઈ ગઈ હવે બાકી શું રહ્યું લાઇન કાઉન્ટ થઈ ગઈ તમારી સ્પેસ કાઉન્ટ થઈ ગઈ ટેબ કાઉન્ટ થઈ ગઈ હવે એક બાકી રહ્યું કેરેક્ટર નંબર ઓફ કેરેક્ટર્સ કેટલા છે તો કેરેક્ટર માટે આ કે આર કેરેક્ટર આર છે એ કેરેક્ટર છે એ કેરેક્ટર છે એમ કેરેક્ટર સ્પેસ કેરેક્ટર ના કહેવાય એલ કેરેક્ટર એ કેરેક્ટર એક્સ કેરેક્ટર એમ એ એન પછી ટેબ આયુ એ કેરેક્ટર ના કહેવાય તો જ્યારે જ્યારે સ્પેસ હોય તો સ્પેસ નું કાઉન્ટ કરશે જો સ્પેસ નહી હોય ટેબ હશે તો કાઉન્ટ કરશે સ્લેશ એન હશે તો સ્લેશ એન નું કાઉન્ટ કરશે જો સ્પેસ ના 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 હોય 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 ટેબ તો છેલ્લે કોણ આખી વધુ કેરેક્ટર જ હોય તો કેરેક્ટર કાઉન્ટર આપણે મૂકીએ કેરેક્ટર કાઉન્ટર બરાબર જીરો સ્ટાર્ટિંગમાં કેરેક્ટર કાઉન્ટર ઝીરો લખીએ કેરેક્ટર કાઉન્ટર અને એને દઉં આ રીતે આપણે બધું જ કેલ્ક્યુલેટ કરી નાખ્યું હવે આ ફોર લુપ ની બાર જઈ અને મારે ખાલી પ્રિન્ટ કરાવવાનો છે આ જેટલા બી કાઉન્ટર મેં મૂક્યા એને હું પ્રિન્ટ કરાવી દઉં તો પ્રિન્ટ એફ डबल कोटेशन में नंबर ऑफ स्पेस इज इक्वल टू परसेंटेज डी स्लैश एन कॉमा स्पेस काउंटर एस पी सी अथर सेमीकोलन ए रीते प्रिंट एफ डबल कोटेशन में नंबर ऑफ

नंबर ऑफ स्पेस लाइन पच्ची प्रिंट कराइए अबे कैरेक्टर प्रिंट कराइ दिया कैरेक्टर्स इज़ इक्वल टू परसेंटेज डी स्लैश एन कॉमा कैरेक्टर काउंटर अबे चले नंबर ऑफ लाइन प्रिंट कराइए प्रिंट एफ डबल कोटेशन में नंबर ऑफ लाइंस

કેમ કે એ તમારે શોધવાનું છે એ લોજિક તમારે લગાવવાનું છે તો પેલા આટલું તો આપણે ચેક કરી લઈએ બરોબર થાય છે કે નહીં અ સર ગેટ સી એચ ગેટ લખેલું છે ગેટ સી એચ લખેલું છે ઓકે અ સેવ કરું ચલો આ હું લખું રામ લક્ષ્મણ स्पेस जानकी જય બોલો હવે અનુ માનતી ઓકે થોડીક સ્ટ્રિંગ આપણે બદલી આપણે આગળ લખી હતી એના કરતા થોડીક સ્ટ્રિંગ બદલી સ્ટાર આપવું એટલે મારું કામ પૂરું થાય ચલો આની અંદર સ્પેસ કેટલા છે સ્પેસ કેટલા છે નંબર ઓફ સ્પેસ 4 સ્પેસ હા માત્ર બે સ્પેસ બે બે સ્પેસ છે એક લક્ષ્મણ અને જાનકી વચ્ચે સ્પેસ છે અને હનુમાન અને કી વચ્ચે સ્પેસ છે તો બે સ્પેસ છે ઓકે આની અંદર ટેબ કેટલા છે ટેબ વન ટેબ છે બોલો અને હનુમાન ની વચ્ચે એક ટેબ છે ઓકે આની અંદર લાઈન કેટલી છે 4 ચાર લાઈન છે લાઇન ચાર છે રાઈટ અને બાકી શું વધ્યું કેરેક્ટર્સ કેરેક્ટર્સ તો આઈ થિંક ત્રીસ જ છે ત્રીસ જ છે ત્રીસ કેરેક્ટર છે તો લેટ સી રિઝલ્ટ આપણને મળે છે કે નહીં ચેક કરીએ હિયર યુ કેન સી આની અંદર એક કેરેક્ટર્સ માં આપણને ઓગણત્રીસ મળ્યા બાકી બધું તો ઓકે છે જ્યારે હજુઓ તો સ્પેસ બે આવી ગઈ નંબર ઓફ ટેબ એક આવી કેરેક્ટર્સ ઓગણત્રીસ અને લાઈન ચાર એક બે ત્રણ ને ચાર કેરેક્ટર ઓગણત્રીસ છે હા કદાચ આપણે જાનકીમાં એ કાઢી નાખ્યું છે જોઈ લો ના બરાબર છે ત્રીસ આવવા જોઈએ ને તો કેરેક્ટર્સ માં આપણે થાપ ખાઈએ છીએ

लक्ष्मण एक टैब मुख्य जान एंटर जय ओलो हनुमानी आर

અને લાઇન્સ નંબર ઓફ લાઇન્સ ત્રણ છે લાઇન્સ માં એક કાઉન્ટર કેમ વધારે લીધું ખ્યાલ આવ્યો એ ઝીરો થી ચાલુ કર્યું તો બે જ સ્લેશ આવત કારણ કે આમાં સ્લેશન બે જ છે પણ મારે જવાબ ત્રણ જોઈએ તો હું શું કર્યું કે કાઉન્ટર એક વધારે જ રાખ્યું એટલે ઓટોમેટિક એનો જવાબ શું આવી ગયો એક વધારે આવ્યો તો આ રીતે આપણને આટલું તો મળી ગયું હવે વર્ડ કેવી રીતે મળશે ચલો આમાં વર્ડ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત વર્ડ છે આ વર્ડ કેવી રીતે મળશે તમે જરાક વિચાર કરો તો આનું વર્ડ કેવી રીતે શોધવાના આમાં સાત વર્ડ છે કોઈ આઈડિયા વર્ડ શોધવા માટે આનો જવાબ આમાં જ છે આની અંદર જ જવાબ છે એનું વર્ડ માટે કોઈ નવું લોજિક કરવા નથી આની અંદરથી જ તમને જવાબ મળી જશે નંબર ઓફ લખી હા પણ એને ગણવાના કેવી રીતે એ તો સી લેંગ્વેજ છે ને એ નંબર ઓફ વર્ડ શોધવા માટેનું લોજિક શું તર્ક શું વર્ડ શોધવા માટેનું તર્ક શું થોડુંક થોડુંક વિચાર કરશો ને તો તમને તર્ક મળી જશે આના અંદર યસ થોડો વિચાર કરો જવાબ મળશે કરો થોડું વિચાર એટલે લોજિક એપ્લાય કરો થોડું કોઈ આઈડિયા નહીં આવતું કોઈને ચલો હું તમને આઈડિયા આપું તમારે જો વર્ડ શોધવા હોય ને તો આમાં તમે જુઓ ટોટલ સ્પેસ ટેબ અને લાઈન આનું સરવાળું દો વર્ડ મળી જશે સ્પેસ ત્રણ ટેબ એક અને લાઇન ત્રણ થઈ ગયા વર્ડ કેટલા થાય સાત વર્ડ છે નંબર ઓફ સ્પેસ ટેબ અને લાઇન એટલે ટોટલ સાત તો જેટલા બી સ્પેસ ટેબ અને લાઈન નો સરવાળો કરો એટલે તમને નંબર ઓફ વર્ડ્સ મળી જાય સિમ્પલ છે આ થોડુંક લોજિક લગાવવું પડે આમાં થોડુંક વિચાર કર્યો હોત તો તમને જવાબ મળી જતો તો તમે જુઓ સ્પેસ ગણી નાખો ટેબ ગણી નાખો અને લાઇન ગણી નાખો એનો સરવાળું દો તો એ વર્ડ મળી જશે તો વર્ડ માટે કોઈ અલગ લોજિક લગાવવાનું નથી સિમ્પલ સ્પેસ આપણને ખબર છે ટેબ ખબર છે લાઇન ખબર છે તો વર્ડ ગણી નાખશું સિમ્પલ તો એક વેરિયેબલ લઈ લઈએ વર્ડ માટેનો વર્ડ કાઉન્ટર કાઉન્ટ વર્ડ વર્ડ કાઉન્ટર વર્ડ સી ઓકે વર્ડ સી એના ઇનિશિલાઇઝ કરવાની જરૂર જ નથી ફોરલુપની લેવા અંદર લેવાની બી જરૂર નથી ફોરલુપની બહાર જઈ અને તમે વર્ડ કાઉન્ટ ગણી શકશો વર્ડ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ કયા કયા કાઉન્ટ સ્પેસ કાઉન્ટ સ્પેસ કાઉન્ટ પ્લસ એબ કાઉન્ટ પ્લસ લાઇન કાઉન્ટ આ ત્રણ નો સરવાળો કરી દો એટલે તમને વર્ડ કાઉન્ટ મળી જાય એને પર પ્રિન્ટ કરાવી દઈએ પ્રિન્ટ ફ ડબલ कोटेशन માં નંબર ઓફ વર્ડ્સ ઇક્વલ ટુパーセンટેજ d / n કોમા વર્ડ કાઉન્ટ આછળ સેમીકોલન આ પ્રોગ્રામ ને સેવ करू અને રન करू એરર આવી કેમ આવી વર્ડ સી વર્ડ વર્ડ સી નું સ્પેલિંગ ખોટું લખ્યું છે વર્ડ કાઉન્ટ વર્ડ કાઉન્ટ ઓકે લેટ્સ રન કોઈ ના પેરેગ્રાફ લખી શકાય હેલો આર યુ આઈ બધું ગણને આવી જશે હિયર યુ કેન સી સ્પેસ બરાબર આવે છે લેટેસ્ટ ચેક વન ટુ એન્ડ થ્રી ચેક બરાબર છે ટેબ બે એ પણ બરાબર છે કેરેક્ટર ઓગણત્રીસ ગણી નાખો ઓગણત્રીસ જ થશે છે ટી નાઇન કેરેક્ટર્સ નંબર ઓફ લાઇન બરાબર છે એક બે ત્રણ ને ચાર લાઇન અને વર્ડ કેટલા થયા નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ સો યુ કેન ફાઇન્ડ ધ રિઝલ્ટ કે તમે જે બી પેરેગ્રાફ નાખશો એમાં સ્પેસ કેટલી છે ટેબ કેટલી છે કેરેક્ટર્સ કેટલા છે લાઈન કેટલી છે અને વર્ડ્સ કેટલા છે એ તમે ગણી શકશો તો આ આ બધું બધું જે છે છે ને લોજિક કરવા માટેની બધી આના માટે તમારું ફોરલુક પરફેક્ટ હોવું જોઈએ સ્ટ્રીંગનો કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ તો તમે લોજિકલી આ પ્રોગ્રામને બહુ સરળતાથી બનાવી શકો તમે જાતે પણ માઇન્ડ એપ્લાય કરીને પ્રોગ્રામિંગ કરી શકો સો ધીસ ઇઝ અ વેરી સિમ્પલ પ્રોગ્રામ

ઓકે આમાં યુટ્યુબ ઉપર જે વિડીયો મુકાય છે એ પણ તમે જોતા રહો તમારું લોજિક જે છે એ ક્લિયર થતું રહેશે